ॐ सहनाभवतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमव्याप्तदेहाय दक्षिणामूर्तये नमः सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम् सुने ज्ञान श्लोक नैवायमानन्दमयः परात्मा सोपाधिकत्वात् प्रकृतेर्विकारात् कायत् त्वेतो सुकृतक्रियायाः विकारसङ्घातसमाहितत्वात् अयम् आनन्दमयः परात्मनैव आनन्दमय कोश छे आत्मा समीपमां समीप छे अर्थात त्यां आत्मानो अनुभव थई रह्यो छे आनंदमय अर्थात आनंदमय ही आनंद भुक्त तो उपनिषद में सुषुप्ति वर्णन करवामां आव्यो सुषुप्ति अवस्था अनुभव करनार ने प्राज्ञ कहेवामां आव्यो ए आनंद भुक आनंद ने भोगवनारो छे अर्थात एने आनंद वच्चे मात्र एक अविद्यानु आवरण छे तो ये तो सुषुप्तिनी वात थी पर खरेखर तो आनंदमय कोश एटले ज्यारे योगी के साधक के उपासक सभानताथी आत्मानंदनो अनुभव करता है अने ये सूक्ष्म सूक्ष्म प्रकारनो भोक्तृत्व रहेलो है अपने अने सभी के ऊपर समाधि कहते हैं भोक्ता ने भोग्यनो सूक्ष्म भाव रहेलो है અને ત્યાં પણ ઘડો બાથે મહારાજ કહે ના સ્વાદિત સુખમ તત્ર તો યોગીએ ત્યાં પણ અટકી ન જવું જોઈએ સુખનો અનુભવ અત્યંત લોભાવણો છે ના સ્વાદિત સુખમ તત્ર તો સુખના આસ્વાદમાં અટકી ના જવું જોઈએ નિસંગ પ્રજ્ઞા ભવેત પ્રજ્ઞાથી અર્થાત ઉપનિષદના બોધ કે હું બ્રહ્મ છું હું બ્રહ્મનો અનુભવ કરનાર નથી હું આનંદનો અનુભવ કરનાર નથી હું આનંદ સ્વરૂપ છું તેથી જે અનુભવ કરનાર જે સૂક્ષ્મ જે ભોગતા છે એનો પણ ત્યાગ કરવો જોઈએ નિસંગ
એવા આનંદથી પણ અસંગ બનીને પ્રજ્ઞા વિવેકથી એ આને અસંગ બનવું જોઈએ. તેથી એટલે એને આનંદમય કોષ કહેવામાં આવે. કોષ કહેવામાં આવ્યો એ આનંદના પૂર્ણ અનુભવ રૂપ છે. પણ અનુભવ તો પોતાની એનું સ્વરૂપ તો ક્યારે વ્યક્ત થાય? જ્યારે શ્રુતિના વાક્ય છે આપણે જોઈએ કે આનંદનો હું ભોગતા નથી, આનંદ સ્વરૂપ છું. એટલે આ આનંદમય અર્થાત આનંદના સૂક્ષ્મ ભોગતાને પણ એ પણ આત્મા નથી. પરાત્મ સ્વપાદિકત્વાદ કઈ એ અવસ્થા છે, મનની અવસ્થા છે અને કોઈક નિમિત્તથી ઉત્પન્ન થયેલી છે અર્થાત આવનારી જનારી છે. પ્રકૃતિ વિકારાત પ્રકૃતિનો એ મનની અવસ્થાઓને કારણે પ્રકૃતિનો વિકાર છે. સુકૃત ક્રિયા કાર્યત્વ હેતુ હો કહેવામાં આવ્યું કે આપણે પુણ્યના પરિણામ પણ ક્યારેક આનંદની અવિક્ષણ આવી જતી હોય છે, એ પણ આપણે કરેલા સત્કર્મનું પરિણામ હોવાને કારણે. અને વિકાર સંઘાત સમાહિતત્વાદમાં પ્રિય મોદ પ્રમોદ આ પ્રકારની વૃત્તિઓ છે, અંતેથી એ પણ સંઘાત અંતર્ગત છે અને માટે અનાત્મા છે. તો આવું કયા પછી કહે છે? કોષ પંચક વિવેકાંતર કૃત્યમાહ. આ પ્રકારે પાંચ અન્નમય પ્રાણમય મનોમય વિજ્ઞાનમય આનંદમય આ પાંચ કોષનો વિવેક કરવામાં આવ્યો અર્થાત એ આત્મા નથી અનાત્મા છે એ આ પ્રકારે સમજાવવામાં આવ્યું. તો ચાલો આ પાંચ કોષ તો અનાત્મા છે, પછી શું કરવાનું? તો 212મા શ્લોકમાં કહે છે પંચાનામપિ કોષાણામ નિષેધે યુક્તિતઃ શ્રુતેહ. એવું જ છે ને, આમાં શું છે? બરાબર છે. નિષેધાવધિ સાક્ષી નિષેધાવ તન્નિષેધાવધિ સાક્ષી બોધરૂપોવશિષ્યતે યુક્તિતઃ કૃતે કે યુક્તિતઃ શ્રુતે. પંચાનામ અપિ કોષાનામ નિષેધે કૃતે. આ પ્રકારે સમજાવવામાં આવે તે કારણે આ પાંચે પાંચ કોષનું નિષેધ થયો એટલે શું કે એ અનાત્મા છે એ પ્રકારનો નિશ્ચય જન્મો, એટલે એમાંથી આત્મબુદ્ધિ કે અહમ બુદ્ધિ છે એ દૂર થવી. નિષેધનો અર્થ જેને આત્મરૂપ માનવા, જેમ કે દેહ, તો મનમાં આ પ્રકારે સ્પષ્ટ નિર્ણય જન્મે કે દેહ તો દૃશ્ય છે, વિકારી છે, મર્ત્ય છે, અપવિત્ર છે અને માટે આત્મા કહેવાવા યોગ્ય નથી. હું દેહનો સાક્ષી છું, દેહથી ભિન્ન છું, એટલે આ દેહ તો આત્મા અનાત્મા છે આ પ્રકારની સ્પષ્ટ જ્યારે એવો નિશ્ચય જન્મે, બસ આનું નામ દેહનું નિષેધ. તો આ નિષેધ અર્થ છે કે એમાં એને અનાત્મા રૂપે જાણવો, જેને અત્યારથી આત્મા માનતો હતો એ અનાત્મા છે એ પ્રકારનો નિશ્ચય જન્મવો, એનું નામ એનો આત્મ તરીકે નિષેધ થયો, એનો આત્મા તરીકે નિષેધ થયો. બસ એટલું જ આપણે જોઈએ. દેહ કોઈ આપણી સમસ્યા નથી, દેહ કંઈ પણ મુશ્કેલી નથી. હુંમાં પણ મુશ્કેલી, દેહને હું માનવો આમાં મુશ્કેલી છે. દેહમાં અહંભાવ, આમ એને કારણે દેહની બધી મર્યાદાઓ હુંની આત્માની મર્યાદાઓ બની જાય. એ રીતે આત્મા જે વાસ્તવમાં અમર્યાદિત છે એમાં મર્યાદિત પણ ભ્રમ જન્મે, જેમ રજ્જુમાં સર્પનો ભ્રમ જન્મે, મર્યાદિત છે ભ્રમ જન્મે અને એ જ બધું સંસારનું કારણ છે. તેથી આટલું જ કરવાનું છે. જેને ભ્રમથી આત્મા માનવામાં આવતો હતો એ દેહ વિશે બરોબર ધ્યાન આપવામાં આવે કે આ દેહ ખરેખર આત્મા કહેવડાવવા લાયક છે કે નહીં. આત્મ ચૈતન્ય હોય, સ્વયં પ્રકાશ હોય,
स्वयं प्रकाश छे दीदी असंग छे निर्विकार छे निराकार छे आ प्रकारे आत्माना लक्षण छे आ तो विकारी छे टूंकमां आ देह तो आत्मा करता विरुद्ध लक्षण धरावनारो छे अने माटे ए आत्मा कहेवडावा योग्य नथी મારા નિષેધ જન્મે પછી એમાં આત્મબુદ્ધિ ના થાય એનું નામ છે દેહનો નિષેધ આટલો નિષેધ એટલે આટલો તે અન્નમાં પ્રાણમાં એક એક સમયે અનાત્મા નિશ્ચય જન્મવો જોઈએ એ માટે હવે આપણી બુદ્ધિની અંદર આત્મા છે એવું જન્મ્યું ક્યાંથી હવે ટેવ લઈને આવ્યા છે કોઈક રીતે બુદ્ધિ એને સમર્થન પણ આપે છે કે હા બરોબર છે હું પુરુષ છું સ્ત્રી છું દેહ જ છું ને એવું થઈ ગયું ને લંગડો છું ને આ સુલભ ઇન્દ્રિય પણ હું છું સુખી છું દુઃખી આ બધા અનુભવ એવું જાણવા લાગે છે કે આ દેહ ને ઇન્દ્રિય મન બુદ્ધિ હું છું પણ એ તો બધું ખોટો તર્ક છે સાચા તર્કથી યુક્તિતઃ કૃતે તો ખોટી યુક્તિથી કે ખોટા તર્કથી નિર્ણય કરવામાં આવ્યો કે હું દેહ છું તો સાચા તર્કથી નિર્ણય કરવામાં આવે કે હું દેહનો સાક્ષી છું દેહ આત્મા કહેવા યોગ્ય નથી દેહ તો અનાત્મા છે હા પ્રત્યેક કોષના સંદર્ભમાં અહીં આપવામાં આવેલી યુક્તિઓ વડે આ રીતે મનમાં નિશ્ચય થાય તો પહેલી આ વસ્તુ કે અનાત્મા શું છે એની સ્પષ્ટતા હોવી જોઈએ એટલે આત્મા અનાત્મા વિવેકમાં પહેલા અનાત્માને સ્પષ્ટ કરે છે કારણ કે એ અનાત્મા આપણા અનુભવનો વિષય છે આત્મા આમ ઘટપટ નિયમ અનુભવનો વિષય નથી આત્મા અનુભવનો વિષય તો છે જ પરંતુ જેમાં ઘટે ઘડો વસ્ત્ર વગેરે અનુભવનો વિષય એ પ્રકારે અનુભવનો વિષય નથી જ્યારે આ દેહ તો ઘડાની જેમ અનુભવનો વિષય છે ઘડો દૃશ્ય છે વિકારી છે જડ છે અચેતન છે મારે અનાત્મા છે બહુ સ્પષ્ટ છે આ ઘડામાં કોઈને આત્મબુદ્ધિ નથી કોઈ નથી કે ઘડો હું છું સામાન્ય રીતે ના કહેવાય કે ગડબડ અંદર થઈ ગઈ તો જુદી વાત છે પરંતુ કે હું બિલાડી છું એવું ગડબડ થઈ જાય તો એવી ગડબડ થાય તો જુદી વાત છે કે હું બિલાડી છું હું કશું છું ક્યારેક થઈ જતો હોય છે સામાન્ય રીતે હું બિલાડી છું કે ઝાડ છું કે ઘડો છું કે ટેબલ છું એવી મતી જન્મતી નથી અર્થાત દેહની બહાર જે પદાર્થ રહેલા છે ને એ હું નથી એ અનાત્મા છે એ આપણો સ્પષ્ટ નિશ્ચય છે એ દૃશ્ય છે હું દ્રષ્ટા છું તેથી આ ઘડો હું નથી હું ઘડાનો દ્રષ્ટા છું સાક્ષી છું એ યુક્તિ આ દરેક સ્તરે અપનાવવાની છે દેહને હું કહું છું ખરો પણ કેમ કહું છું એના વિશે વિચાર ન કર્યો હોવાને કારણે એના પ્રત્યે ધ્યાન ન આપ્યું હોવાને કારણે દેહને હું કહું છું બાકી દેહમાં ઘડામાં એવો કોઈ ઝાઝો તફાવત નથી ઘડો દૃશ્ય છે દેહ પણ દૃશ્ય છે ઘડો અચેતન છે દેહ પણ અચેતન છે વગેરે વગેરે ઘણી યુક્તિઓ બતાવવામાં આવે તો જે નિયમ આ ઘડાને લાગુ પડે છે ને એ જ નિયમ આ બધા કોષને લાગુ પડે છે દ્રષ્ટા અને દૃશ્યનો વિવેક કે દ્રષ્ટા દૃશ્ય કરતા અલગ હોય દૃશ્ય દ્રષ્ટ કરતા અલગ એવું આપણે નહીં કહેતા અત્યારે શું કહીએ છીએ દ્રષ્ટા દૃશ્ય કરતા અલગ હોય એ રીતે અન્નમય અન્ન આપણો દેહ પ્રાણ મન બુદ્ધિ એ પેલો આનંદ આ બધા દૃશ્ય છે અનુભવના વિષયો છે અહીંથી એ હું નથી આ રીતે પાંચે કોષનો આત્મરૂપે નિષેધ થઈ ગયો કે અનાત્મા છે એ મારા મનની અંદર સ્થિર થઈ ગયો નિશ્ચિત થઈ ગયો હવે અનાત્માને અનાથ જાણે તો પછી આત્માને આત્મરૂપે જાણવા આપણે હવે તૈયાર થયા પેલું તો આપણે જતો રહ્યો અનાત્મા તો ગયો તો નિષેધાવધિ સાક્ષી બોધરૂપ અવશિષ્ય દે તો હવે આ બધો નિષેધ થઈ ગયો આ નહીં નેતિ નેતિ તો દેહ હું નહીં એટલે દેહ હું નથી પ્રાણ હું નથી મન હું નથી બુદ્ધિ હું નથી અરે સુખને ભોગવનાર પણ હું નથી
तो निषेध आ प्रकार निषेध करता करता जेनो निषेध न थी सके टूंक में निषेध करता करता अपने के स्थाने आए कि आगा निषेध न थी सके। अपना स्वामी महाराज पोता अनुभव कहता था बहुत बधा वर्षों पहला अमेरिका में कैलिफोर्निया राज्य में बर्कली मोटी यूनिवर्सिटी में एमने प्रवचन चालता था। विषय तो आत्मज्ञान सेल्फ नॉलेज। तो महाराजे तो बधु प्रवचन आप कलाक दौड़ कलाक एने अंत कहू कि हूँ हमें सत्य सत्य कोने कहवाय ट्रूथ कोने कहवाय एनी हमें व्याख्या करीश એટલે અટકી ગયા। એટલે પછી પેલા લોકોને થાય આ શું કરશે વ્યાખ્યા એટલે બીજી દિશા આવે હવે બધી પદ્ધતિ હોય જેમ પેલા ટીવી સિરિયલનો આવે એવી જગ્યાએ અટકાવે છે કે ભાઈ અમે હવે શું થયું આ સાસુ શું કરવાની છે એવું કંઈક એવું કંઈક ત્યાં લાવીને અટકાવી દે। એટલે પછી એક પ્રોફેસર હતો આ બર્કલી તો બહુ મોટી યુનિવર્સિટી છે મોટા મોટા બધા વિદ્વાનો ત્યાં હોય એ સ્વામીજી પાસે આવ્યો કે ભાઈ આપે કહ્યું કે આપ સત્યની વ્યાખ્યા કરશો તો કે હા કરીશ પણ સત્યની વ્યાખ્યા કરો એટલે સત્ય સત્ય રહે જ નહીં જેની વ્યાખ્યા થઈ શકે સત્ય હોય જ નહીં કંઈ વાંધો નહીં હું કાલે કરીશ ના ના આજે મને કહી દો ને ના ના આજે કહ્યું તો પછી કાલે આવે નહીં તો કે ના હું આવીશ તો પછી વ્યાખ્યા કરી અબાધિતમ સત્યમ જેનો બાધ ના થઈ શકે એ સત્ય છે। ખંજવા તો વાત તો વ્યાખ્યા તો કરી દીધી ખંજવા તો ખબર ઘેર તો ગયો બીજું સાંજે 6:30 નું પૂરો 6 વાગ્યા માં આવી ગયો કે મહારાજ કે આખી રાત માં હું વિચારતો રહ્યો આપે કહ્યું કે જેનો નિષેધ ના થાય જેનો બાધ ના એ સત્ય છે પણ બધાનો બાધ થઈ શકે છે બધી વસ્તુ નિષેધ થઈ શકે એનો શું અર્થ શું થયો કે બધી કોઈ પણ વસ્તુને હું મારી સભાનતાથી દૂર કરી શકું ટૂંકમાં ઈચ્છું મારા મનને ક્યાંય એવો સંકેત લો તો એ વિષય મારી સભાનતા તેનું કામના પડપુમણા નાખી દઉં તો આવી શબ્દ છે એ મારી સભાનતા વિષય ના રહે તેમ મારા મનને ઇન્દ્રિયને ખેંચી લો તો ઇન્દ્રિયના વિષયો સભાનતા વિષય ના રહે તો ભાઈ મનમાંથી ખેંચી લો મારા ધ્યાનને તો મનની વૃત્તિઓ ના રહે બુદ્ધિ પણ રહે એમ કરીને બધી વસ્તુ નિષેધ તો એવું કશું રહેતું જ નથી નિષેધ ના થાય કઈ ક્લાસમાં આવે છે ને ના ના પણ અત્યારે મને કહ્યું કે હું આવવાનું છું ક્લાસમાં તો કે નિષેધ કરનારનો નિષેધ ના થઈ શકે જે બધાને નિષેધ કરી રહ્યો છે એનો નિષેધ ના થઈ શકે એટલે એને નિષેધ અવધિ કોણ બાકી રહી ગયો નિષેધ કરનારો બાકી રહી ગયો નિષેધ કરવા માટે બે જોઈએ નિષેધ કરનાર અને જેનો નિષેધ થાય છે તે તો જેનો નિષેધ થઈ શકે એ બધાનો નિષેધ જ્યારે થઈ ગયો કોણ બાકી રહ્યો નિષેધ કરનાર બાકી રહ્યો એનો નિષેધ કેમ થઈ શકે એટલે નિષેધની અવધિ એની હદ આવી ગઈ તો કે તન નિષેધ અવધિ બધા નિષેધનો નકારનો અવધિ છે એની સીમા છે જેનું નિષેધ ન થઈ શકે કેવું છે સાક્ષી એને માટે સાક્ષી શબ્દ વપરાયો કોઈ શબ્દ વાપરો એ શબ્દ મર્યાદિત જ છે સાક્ષી દરેક શબ્દ સમજાવે આપણને મીમાંસકો કે દરેક શબ્દનો અર્થ હંમેશા બીજા કોઈ શબ્દના તુલનામાં જ થાય દ્રષ્ટા કોને કહેવાય દૃશ્યની તુલનામાં દ્રષ્ટા કહેવાય પિતા પોતાના સંતાનની તુલનામાં પિતા કહેવાય કશું વસ્તુ અમે બીજાને તુલનામાં અપેક્ષા બધા શબ્દો સાપેક્ષ વસ્તુ હંમેશા પ્રગટ કરે નિરપેક્ષ વસ્તુને પ્રગટ કરવાનો કોઈ શબ્દ નિરપેક્ષ પણ નથી નિરપેક્ષ શબ્દ પણ અપેક્ષાની દ્રષ્ટિએ જ આવે પાછું એટલે સાક્ષી શબ્દ છે એટલા માટે સાક્ષી જોનાર આમ જે જોયું છે એને નિષેધ કરવાનો સાક્ષી શબ્દ વાપરી પણ છેવટે આત્માને સાક્ષી પણ ના કહેવાય સાક્ષીત્વ એને ઉપલક્ષિત સાક્ષી દ્વારા જેનું નિર્દેશ કરવામાં આવે છે એનો અર્થ શું કે સાક્ષીપણાને પણ છોડી દેવાનું
આ છેલ્લું આ આપણે બધા જા જતના વેશ ભજાવતા હોઈએ છીએ. અત્યારે હું વક્તાનો વેશ ભજવી રહ્યો છું, આ વાઘ ઇન્દ્રિયમાં અહંભાવ કરવાથી હું વક્તાનો વેશ ભજવી રહ્યો છું, તમારી શ્રોત્ર ઇન્દ્રિયમાં અહંભાવ કરો, શ્રોતાનો વેશ ભજવી રહ્યા છે. તીર્થા બધાને આપણે નિષેધ કરતા કરતા છેવટે કોણ રહી ગયો? સાક્ષી રહી ગયો. સાક્ષી પણ એક વેશ છે, જોનાર રહી ગયો. એ જોનાર વેશ છે ને, એ વેશ પણ જોઈ દો. બોધ રૂપ તો કોણ રે? બોધ રૂપ માત્ર બોધ, માત્ર જ્ઞાન, માત્ર ચૈતન્ય જ અવધિ રૂપે રહે. એટલે છેવટે સાક્ષી પણ શું છે? માત્ર બોધ, માત્ર ચૈતન્ય, માત્ર જ્ઞાન, જેને દૃષ્ટિ કહેવાય. દ્રષ્ટા પણ નહીં, દ્રષ્ટાનું શું તત્વ છે? દૃશ્ય સ્વરૂપ, માત્ર દૃષ્ટિ અવશેષ રહે. કેવલ નિર્વિષય જ્ઞાન સ્વરૂપ, જ્ઞાન પણ કેવું? નિર્વિષય જ્ઞાન, શુદ્ધ ચૈતન્ય જ માત્ર બાકી રહે. એક સાક્ષીને સમજાવે છે, સાક્ષાત ઈક્ષતે ઇતિ સાક્ષી, જે સાક્ષાત જુએ છે, અર્થાત જેને જોવા માટે કોઈ સાધનની જરૂર નથી. આમ જગતના વિષય જોવા માટે આપણે ઇન્દ્રિયોની જરૂર પડે, મનની જરૂર પડે, બુદ્ધિની જરૂર પડે, સામાન્ય રીતે કશાને જાણવા માટે આ બધા જ્ઞાનના સાધનોની જરૂર પડે. પણ જેને જાણવા માટે કોઈ પણ સાધનની જરૂર ના પડે, ક્યારે બને? આ જગતના પદાર્થો કેવા છે? અચેતન છે, એ સ્વયં પ્રકાશ નથી. એમને જાણવા માટે એમને પ્રકાશિત કરવા પડે. આપણું ચૈતન્ય છે એ બુદ્ધિ કે મનને ચેતનમાંથી બનાવે, પછી ઇન્દ્રિયો દ્વારા એને પ્રકાશિત કરે, ત્યારે કોઈ વસ્તુનું જ્ઞાન થાય. બધાને પ્રકાશિત કરવા ચૈતન્ય કેવો છે? સ્વયં પ્રકાશ છે. એ કહે છે પછી એ બાકી બોધ રૂપ અવશિષ્ય છે, એક બોધ રૂપ એટલે તેથી એ પ્રકારે અવશિષ્ય રહે છે, નિશ્ચય રહે, એ પ્રકાર નિશ્ચય જન્મે છે. મુખ્ય આત્મા બધા બહુ આત્માઓ થઈ ગયા હતા. કથમ આત્મા? અન્નમય પણ આત્મા હતો, અને પ્રાણમય પણ આત્મા, ને મનોમય પણ આત્મા, ને વિજ્ઞાન પણ આત્મા, ને આવા તો આવા કે ગૌણ આત્મા હતા. નિષેધ થઈ ગયો કેવા છે? ગૌણ આત્મા. નિષેધ ન થાય કેવો છે? મુખ્ય આત્મા. તો કહે છે પછીના શ્લોકમાં, યોયમ આત્મા સ્વયં જ્યોતિ પંચકોશ વિલક્ષણ અવસ્થાત્ર સાક્ષી સન્ નિર્વિકારો નિરંજન સદાનંદ વિજ્ઞેયઃ સ્વાત્મત્વેન વિપશ્ચિતા. યહ અયમ આત્મા, આ આગળ કહ્યું ને તો બોધ રૂપ અવશિષ્ય દે, તો જે આત્મા આ પ્રકારે બોધ રૂપ છે, જે અવશેષ રહી જાય છે, સ્વયં જ્યોતિ. એટલે આ આત્મા સ્વયં જ્યોતિ કે સ્વયં પ્રકાશ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો. તો બધા જ પદાર્થ કયા છે? પરપ્રકાશ છે. સ્વામીજી મહારાજ કે જો કશી વસ્તુને જાણવું હોય ને તો આપણે પ્રમાણ એટલે કે જ્ઞાનનું સાધન જોઈએ. રૂપરંગને જાણવા હોય તો ચક્ષુ જોઈએ, તેમ શબ્દને જાણવા હોય તો શ્રોત્રેન્દ્રિય જોઈએ, તેમ વિચાર પણ આપણે જાણવો હોય તો પણ એના માટે પણ વિચારને પ્રકાશિત કરવો પડે. આ બધું બધું કેવી છે? પરપ્રકાશ છે, અન્ય વડે પ્રકાશિત છે. એની એની તુલનામાં અપેક્ષા કહેવામાં આવતો કહે છે સ્વયં જ્યોતિ, જેને પ્રકાશિત કરવાની જરૂર, કારણ કે એ સ્વયં પ્રકાશમાન છે. દૃષ્ટાંત તરીકે જેવી રીતે આ સૂર્યને આપણે સ્વયં પ્રકાશ કહીએ, આ જગતના પદાર્થો કયા છે? સૂર્ય વડે પ્રકાશિત, પરપ્રકાશ, અન્ય વડે પ્રકાશિત છે.
सूर्य केवल है स्वयं प्रकाश, लेकिन सूरज सामे दीवो ना धरव पड़े, बराबर ने? आ हॉल अंदर अंधारो से दीवो धरव पड़े तो अपने दिखाए, पर सूरज सामे दीवो धरव पड़े खरो केम ना धरव पड़े? ये स्वयं प्रकाशमान है। तो बाकी सूर्य सिवा बधा पदार्थ के वासे सूर्य वाले प्रकाशित है, पर प्रकाश है, अन्य वाले प्रकाश है, એની તુલનામાં સૂર્ય કયો છે? સ્વયં પ્રકાશ છે. તેવી રીતે આ જગતના બધા પદાર્થો કેવા છે? જ્ઞાન વડે ચૈતન્ય પ્રકાશ પ્રકાશમાન છે, પ્રકાશ્ય છે. ચૈતન્ય કયો છે? સ્વયં પ્રકાશ કહો, સ્વયં જ્યોતિ. એવું આત્મા સ્વયં જ્યોતિ. આ સ્વયં જ્યોતિ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો. અત્રાયમ પુરુષ સ્વયં જ્યોતિર્ભવતી. આપણે આગળ જોઈએ બૃહદારણ્યક ઉપનિષદમાં સમજાવવામાં કે આ પરમાત્મા સ્વયં જ્યોતિ છે. પંચકોષ વિલક્ષણ, આ પાંચે કોષથી વિલક્ષણ એટલે વિરુદ્ધ લક્ષણ ધરાવનારો. આ બધા વિકારી છે, દુષ્ય છે, જળ છે, અનાત્મા છે, બધાથી આ કેવો છે? નિર્વિકાર છે, અસંગ છે, નિષ્ક્રિય છે વગેરે. વિલક્ષણ ટૂંકમાં જે કશી વસ્તુ આપણે જાણીએ છીએ એના કરતા તદ્દન વિરુદ્ધ લક્ષણ ધરાવનાર આ સ્વયં જ્યોતિ. કારણ કે બધા પર પર પ્રકાશ છે, આ સ્વયં પ્રકાશ છે. અવસ્થાત્ર સાક્ષી સન નિર્વિકારો નિરંજન, આ બધા શ્લોકો આવી ગયા આગળ. ઓહો, ક્યાં વાત છે! એટલે 35મા પાન પર આવી ગયું આ બધું. 126મો શ્લોક, અસ્તિ કશ્ચિત સ્વયં નિત્યમ અહમ પ્રત્યવલંબન અવસ્થાત્ર સાક્ષી સન પંચકોષ વિલક્ષણ યો વિજાનાતિ સકલમ જાગ્ર સ્વપ્ન સુષુપ્તિષુ. આવશ્ય, પણ અત્યારે આ કયો શ્લોક છે? 126મો શ્લોક એ આવી ગયો. અસ્તિ કશ્ચિત સ્વયં અવસ્થાત્ર સાક્ષી સન પંચકોષ વિલક્ષણ, જે ત્રણ અવસ્થાનો સાક્ષી છે, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ, આ ત્રણ અવસ્થાનો સાક્ષી છે. પંચકોષ અન્નમય વગેરેનો એનાથી વિલક્ષણ છે. એ જ વસ્તુ અહીં કહે છે. તો પહેલાનું ઉપક્રમ કહેવાય. આત્મતત્વની ચર્ચાનો આરંભ એ શ્લોકથી થયો અને ઉપસંહાર કહેવાય, આનાથી એ ચર્ચાનો અંત આવે છે, ઉપસંહાર થાય છે. યોયમાત્મા સ્વયં જ્યોતિ પંચકોષ વિલક્ષણ અવસ્થાત સાક્ષી સન. એના શબ્દો શને માટે કે જો ભાઈ અમે જે ચર્ચાનો પ્રારંભ કર્યો એ હવે અહીંયા હવે પૂરી થાય છે. નિર્વિકારો નિરંજન હે, કે અસંગ હ, નિર્વિકાર હ, નિષ્ક્રિય હ, નિર્વિકાર હ. નિર્વિકાર છે એટલે વિકાર શૂન્ય છે, એટલે જન્મ મૃત્યુ વગેરે બધા સદભાવ વિકારથી રહિત નિર્વિકાર. નિરંજન કેવો છે? નિર્લેપ છે, કોઈ પ્રકારની અશુદ્ધિથી લેપાયમાન ન થાય. નિરંજન સદાનંદ, સદા આનંદ સ્વરૂપ કે સદ આનંદ સ્વરૂપ જે છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સવિજ્ઞેય સ્વાત્મત્વેન સવિજ્ઞેય, આ બધા નિષેધની અવધિરૂપ જડેલો આ બધાથી વિલક્ષણ છે, બધાનો સાક્ષી છે, જે આનંદ સ્વરૂપ છે. એને વિપશ્યતા બુદ્ધિમાન મનુષ્ય આત્મા રૂપે જાણવો જોઈએ. યેષુ આત્મત્વમ કલ્પિતમ તેષામ નિરાશય કૃતે. ટૂંકમાં અત્યાર સુધી જેને બધા આત્મા માનવામાં હતા એ અનાત્મા છે, ઉન્નતકી છે. એટલે હવે આત્માનું શું સ્વરૂપ ત્યારે? અત્યારે મને વાંધો, હું જાણું છું કે આત્મા દેહાત્મા છે, હું માનતો હતો. એ બધાનું બાદબાકી થઈ ગઈ. તો હવે આત્મા શું નિશ્ચય જન્મવો જોઈએ? જે અવસ્થાત્ર સાક્ષી છે, પંચકોષ વિલક્ષણ છે,
सदानंद से निर्विकार से निरंजन इहो हूँ छू। ये प्रकार है स्वात्मत्वेन विज्ञेयः बुद्धिमान मनुष्य ने आत्मरूपे जानो चाहिए। तो ब्रह्म पुच्छम प्रतिष्ठा एवं तैतृय उपनिषद में कहा आवे क्या छेड़ है आत्मा ब्रह्म से। हमें पाछो शिष्य प्रश्न करे छे तो यहाँ टीकाकार बता रहे थे याद से ना शिष्य प्रश्न कर लो आगळ कोण कि जीव भाव तो भाई साचो छे के साचो मिथ्या छे जे होय खरो अनादि छे माटे एनो अंत ना आवे। ये प्रश्न आ तार्किक लोकोना अभिप्राय ने स्वीकार ने कर लो एटला माटे कि एने एथी बीजा बीजा बधा श्रोताओमां स्पष्टता आवे। एटले शिष्यनो पोतानो प्रश्न नथी कदाच પરંતુ બીજા બધા લાભ માટે ઘણી વખત પ્રશ્ન કરીએ જેથી કદાચ બીજાના મનમાં એની સ્પષ્ટતા ન તો સ્પષ્ટ થઈ જાય પાછા અથવા તો ગુરુજીને પણ આ વસ્તુ સ્પષ્ટ કરવાની તક મળે। ધીરે ધીરે અહીંયા હવે શિષ્ય જેને એ બીજા કોઈનો પક્ષ લઈને પ્રશ્ન કરે છે આ તો કહું કે આત્મામાં જીવ ભાવ છે એ કેવો છે મિથ્યા છે એને કારણે સંસારમાં કેવો છે મિથ્યા છે મિથ્યા કહો કલ્પિત કહો અધ્યારોપિત કહો ભાઈ પાંચે પાંચ કોષ કેવા છે અનાત્મા છે આત્મા કોણ છે આ બધા નિષેધનો અવધિ છે સાક્ષી છે। તત્ર શિષ્ય શિષ્યાંતરાણામ અપરિપક્વતીનામ શિષ્ય બીજા શિષ્ય હોય જે પરિપક્વમતી ના હોય જેની મતિ પરિપક્વ ના હોય કહે છે કે શૂન્યવાદી કુસંગેના સર્વ શૂન્ય વિશ્વાસ મા ભૂત જે આપણી બુદ્ધિ પરિપક્વ ના હોય ને તો પછી જેના સંપર્કમાં આવીએ એના પ્રભાવમાં આવી જઈએ ભલે આપણે પ્રવચન સમય બહાર નીકળીએ પછી તમારા સ્વામી શું કહ્યું ભગવાન ઈશ્વર ઈશ્વર કયો ઈશ્વર જગતનું આ જગતનું સર્જન કરનાર આવું જો ગઈકાલે ભૂકંપ થયો આવું આવું ઈશ્વર તમારે આવું સર્જન કરે એમ કરી કરીને આપણી શ્રદ્ધા હટાવી દે કુસંગને કારણે શું થાય કે આપણે એનાથી પ્રભાવિત થઈને એનો વાત અપનાવી લઈએ અને આ બધા લોકો એમાં કુશળમાં કુશળ માણસ જો કહે તો બહુ શૂન્યવાદી છે ને એ તર્ક કરવામાં સૌથી કુશળ છે તાર્કિક તો આવી ગયો એનાથી કુશળ કોણ છે આ શૂન્યવાદી। એટલે હવે કદાચ આ કોઈ શૂન્યવાદીના સંપર્કમાં આવે અને શૂન્યવાદની દલીલો સાંભળે અને પ્રભાવિત વાત તો સાચી હોય તમારી બરોબર લાગે છે તો શિષ્યાંતરણ અપરિપક્વતીનામ બીજા શિષ્યો હોય જેમની મતિ પરિપક્વ નથી જે લોકો બીજા લોકોના તર્કથી કે દલીલથી પ્રભાવિત થઈ જાય એવું છે ને કે આમ તો આપણામાં ઉહળ અને અપોહ એટલે કે આપણા સિદ્ધાંતને સ્થાપિત કરવાની તર્ક શક્તિ આપણામાં જોઈએ અને જે વિરોધી સિદ્ધાંત હોય ને એનું નિરાકરણ કરવાની તર્ક શક્તિ પણ આપણામાં જોઈએ પછી ના પરિપક્વ ના થયું હોય એટલે બીજાનું નિરાકરણ કરવાની આપણામાં તર્ક શક્તિ ના હોય તો એને આપણે સાચો માની લઈએ શૂન્યવાદ કુસંગેને સર શૂન્ય વિશ્વાસ મહાભૂત શૂન્યવાદી શું કે શૂન્ય કે શું સત્ય જ નથી ટૂંકમાં આ દુનિયાના પાયામાં શું છે કંઈ ને શૂન્ય છે આપણે શું કહીએ આ દુનિયાના પાયામાં ભગવાન છે આપણે એવું કહીએ કે ટૂંકમાં તમે કશી વસ્તુને ધારો કે શોધખોળ માટે લો અને આનું તત્વ શું છે એ શોધખોળ કરો તો ક્યાં પહોંચ્યો ભગવાનને પહોંચ્યો આપણે એવું કહીએ કોણ ભગવાન અસ્થિ ભાતિ પ્રિય સચ્ચિદાનંદ આપણે શાના આધારે કહીએ એ આપણે શ્રુતિના કે ઉપનિષદના આધારે કહીએ પેલા લોકો તો ઉપનિષદને પ્રમાણ માનતા નથી
માત્ર પોતાના તર્કને જ પ્રમાણ માને, ને તર્કથી જે પ્રકારનો નિશ્ચય પ્રાપ્ય હોય એને એ લોકો સિદ્ધાંત માને. આ બધા શૂન્યવાદી નાસ્તિક લોકો છે, અર્થાત એ વેદને સ્વીકારનારા નથી. એટલે વેદમાં જે કહેવામાં આવ્યું એને એ લોકો સ્વીકારતા નથી. પોતાની બુદ્ધિથી એ લોકો નિર્ણય પરાવે છે. શું નિર્ણય પરાવ્યા? પેલું તર્ક તાર્કિક તો નિર્ણય પરાવ્યો કે આત્મા સુખી દુઃખી છે, કરતા ભોગતા ત્યાં. આ તો એથી આગળ લઈ ગયો, આત્મા છે નહીં એવી જાતનો તર્ક તેણે સિદ્ધ કર્યો. એટલે આવો કદાચ કોઈ શિષ્ય હોય કે કોઈક શ્રોતા હોય જેને આ શૂન્યવાદના કુસંગના પરિણામે શૂન્યવાદી એને બરોબર છે ને એ વિચારો શૂન્યવાદીને સમજાવે, એને બધો પેલા નિશ્ચય કરાવે. આમાં ઘણી વાર આપણે દલીલ કરવા જોઈએ ને, અને પેલો જ આપણે દલીલ મહાત કરી નાખે. એવું શૂન્ય છે, કયું છે જ નહીં, બસ એવું થાય તો પછી બહુ અનર્થ થઈ ગયા જીવનમાં. એટલે કારણ કે અસ્તિત્વ બ્રહ્મ છે એ વેદ, અસન્નિવેશ ભવતી અસદ બ્રહ્મે જે વેદ છે. બ્રહ્મ નથી, ઈશ્વર નથી એવું જે કહે ને એ પોતે નથી સમાન થઈ જાય. ઈશ્વર છે એવું જે સ્વીકારે છે એ પણ છે બની જાય, એ સંત બની જાય. એટલે શૂન્ય, કારણ કે આ ભગવાન ભાષ્યકાર શંકરાચાર્યના જમાનામાં આ લોકો સૌથી વધારે પ્રબળ હતા. બે લોકો, એક મીમાંસક લોકો એ પાસે નિરીશ્વરવાદી, અને બીજા શૂન્યવાદી. આમ બે વિરુદ્ધ કહેવા, બંને ઈશ્વરનો નિરાકરણ, બંને ઈશ્વરનો સ્વીકાર કરનારા. પેલા વૈદિક લોકો ઈશ્વર ના માને, આ અવૈદિક લો એ ઈશ્વર ના. આ બેની સામે બરોબર ઝઝીમ્યા કોણ, અને બધાને હટાવી મૂક્યા. હટાવી મૂક્યા એટલે નિરીશ્વરવાદનો, કારણ કે નિરીશ આ દેશમાં એ ચાલે જ નહીં ને. ઈશ્વર સિવાય જીવન હોય જ ના શકે, માણસ જાય ક્યાં વિચારો? છેવટે કોનો આશય લે? કોઈકનો આશય ભલ ભલાને આશય લેવો જ પડતો હોય છે. ભલ ભલાને જીવનમાં સમય આવે જ્યારે આપણે જોઈએ કે આપણે તો નિરાશિત થઈ ગયા, આપણે તો નિરાધાર બની ગયા, ક્યાંક આધાર જોઈએ, તો આમ ઈશ્વર નામનો આધાર તો ભલ ભલાને જોઈએ. એ જ તમે લઈ લો, માણસ તો બિચારો ક્યાં જાય પછી? આખો દેશ આવી રીતે બીજો બરબાદ થઈ ગયો, તો ક્યાં લોકો ક્યાં ક્યાં રખડપટ્ટી કરે. એટલે મારા ચારે બાજુ ફર્યા, જાત જાતના બધા મતો છે, 72 પ્રકારના મત છે, બધા સાથે શાસ્ત્રાર્થ કર્યો, અને બધા લોકોનો નિશ્ચય જન્માવ્યો કે તમે ખોટા વૈદિક મત સાચા છે. તો આ શૂન્યવાદી લોકો છે ને એ સૌથી મોટો પડકાર આપનારા છે, ચેલેન્જ આપનારા છે. એટલે આ શિષ્ય જેને એ શૂન્યવાદનો સ્વીકાર કરીને દલીલ કરે છે. એટલે એની પોતાની દલીલ છે એવું નહીં, કદાચ કોઈમાં આ પ્રકારનો ભ્રમ જન્મ્યો હોય કોઈકને સાંભળીને કે શૂન્યવાદ જ સાચો છે, તો ગુરુજીને તક મળે. શેની તક મળે? એના એ ભ્રમને દૂર કરવાની અને આ બ્રહ્મવાદને સ્થાપિત કરવાની. એટલે પ્રશ્ન કરે છે શિષ્ય ઉવાચ, મિથ્યાત્વેન નિષિદ્ધેષુ કોશેષ્વેતેષુ પંચસુ સર્વાભાવં વિના કિંચિત ન પશ્યામ્યત્ર હે ગુરો વિજ્ઞેયં કિમુ વસ્ત્વસ્તે સ્વાત્મનાત્મ વિપશ્ચિતા. હે ગુરુ, હે ભગવાન, એતેષુ પંચસુ કોષેષુ મિથ્યાત્વેન નિષિદ્ધેષુ, કઈ વિભક્તિ છે? સતી સપ્તમી. આ પાંચ કોષ મિથ્યા છે, એમનું મિથ્યાપણા નિષેધ જ્યારે થાય ત્યારે,
तो आगे बतावा है आप पंच कोष नो निषेध केम करो तो गुरु जी बताए शिष्य निषेध करो आऊं नहीं आऊं नहीं आऊं नहीं हम कहना बद्धा निषेध रहेगा एतेषु पंचसु कोशेषु मिथ्यात्वेन निषिद्धे निषेध करो ले ये मिथ्या छे अनात्मा छे ये प्रकार नो निश्चय जन्म એ મિથ્યા છે એ બધું ગુરુજી એને કારણો આપ્યા શું છે ભાઈ વિકારી છે એમ પેલું છે ના એમ કરીને ઘણા કારણો આપ્યા વ્યભિચારી છે વગેરે નક્કી થઈ ગયો મારે અનાત્મા છે નક્કી થઈ ગયો હવે તો સર્વ અભાવ વિના કિંચિત ન પશ્યામી અત્ર હે ગુરુ હવે મને તો કંઈ દેખાતું જ નથી કે રહ્યું જ નહીં દેહ પણ હું નથી પ્રાણ હું નથી મન હું નથી બુદ્ધિ હું નથી ભોગતાઓ નથી આ બધા નિષેધ થઈ ગયો તો રહ્યું નહીં કહ્યું કશું રહ્યું જ નહીં ને જે વસ્તુ મારા વિશે અનુભવ એ બધા અનાત્મા છે પણ બધાને દૂર કરી દેવામાં આવે એટલે મારા જ્ઞાનનો વિષય કોઈ રહ્યો જ નહીં ને મને કંઈ દેખાતું જ નથી સર્વ અભાવ વિના ન કિંચિત પશ્યામિ અત્ર હે ગુરુ અહીં આ દુનિયાની અંદર આ લોકમાં પ્રલોક કોઈ પણ જગ્યાએ મને હવે અભાવ ન હોવા પણ જ દેખાય છે જે કંઈ હતું એ બધાનો નિષેધ થઈ ગયો શું બાકી રહ્યું અભાવ ન હોવા પણ સર્વ શૂન્ય વિના ન કિંચિત પશ્યામી હા મને શૂન્ય સિવાય બીજું કાંઈ દેખાતું નથી આ નોંધ કરવા જેવા છે શબ્દો સર્વ અભાવ વિના ન કિંચિત પશ્યામી બધાને અભાવ વગર ટૂંકમાં અભાવ કહો શૂન્ય કહો હવે મને શૂન્ય સિવાય કશું દેખાતું નથી હવે શૂન્ય સિવાય કશું દેખાતું નથી જે કે દેખાતું હતું ને એ બધા આ નથી આત્મા નથી આત્મા નથી આના એમ કહીને બધાને મારી સભાના બધાને નિશ્ચયને બધાને કાઢી નાખ્યા હવે મેં કહ્યું ને આપણે આપણા ધ્યાનને ખેંચી લઈ શકીએ પહેલાં દેહની અંદર આત્મોદ્યોગી ન હોય તો દેહની સભાનતા ન રહી પ્રાણની સભાનતા ન રહી મનની સભાનતા ન રહી બુદ્ધિની સભાનતા ન રહી અરે ભોક્તાની સભાનતા પણ કશો સભાનતાનો કોઈ વિષય જ ના રહ્યો ને મારી સભાનતા મારા જ્ઞાનના જે કોઈ વિષયો હતા એ બધાનો અનાત્મા તરીકે જ્યારે હવે બાદ કરવામાં આવ્યો તો એ કશું રહ્યું જ નહીં ને ખરું ને સર્વ શૂન્ય વિના ન કિંચિત પશ્યામિ ટૂંકમાં હવે મને શૂન્ય સિવાય બીજું કંઈ જોતો નથી એટલે બુદ્ધિનો વિચાર કરો તો પણ હવે એ જ નિર્ણય પર આવું છું કે હવે શું બાકી રહ્યું શૂન્ય જો આ બધાની અવધિ જ આત્મા હોય અવધિ શું છે શૂન્ય છે મારે આત્મા કેવો છે શૂન્ય છે નથી એવું આત્મા હું નથી એવું થઈ ગયો એટલે કહેવામાં કે વિપશ્ચેતા ટૂંકમાં હવે આત્મ વિચારમાં જે વિચક્ષણ પુરુષ છે એને હવે શું છે એનો નિશ્ચય કરવાનો એટલે આ પ્રકારે પૂછે છે તો આ જગતમાં કઈ વસ્તુને બુદ્ધિમાન માણસે હવે આ જગતમાં શેને આત્મા તરીકે જાણવું બધું અનાત્મા જ છે હવે આત્મા તો કશું રહ્યું જ નહીં તો આપ કહો છો કે આ અનાત્મા છે એમ કે અનાત્મા છે બધો નિષેધ કરી દેવામાં આવ્યો હવે તો કશું રહ્યું જ નહીં તો કયું આત્મા તરીકે કોનો નિશ્ચય કોણ શું આત્મા નિશ્ચય શું શું કરવાનો આત્મા કયા કોને આત્મા માનવું હવે સમજ્યા ને હું તો આત્માને જોવા નીકળ્યો છું મને કહે છે આ શરીર આત્મા નથી નથી પ્રાણ આત્મા નથી નથી મન આત્મા નથી નથી બુદ્ધિ આત્મા નથી નથી અને પેલો આનંદ આત્મા નથી એટલે જે કંઈ વસ્તુ મારાની સભાનતાનો વિષય હતો એ બધાને આપે કે આત્મા નથી અનાત્મા છે અનાત્મા છે એ બધાને મેં છોડી દીધા હું તો મેં મારા સભાનો કશું રહ્યું જ નહીં તો મારે આત્મા વિશે શું નિર્ણય કરવો શેને આત્મા માનવાનો હોય કેવું સ્વાત્માના હોય કેમ સાક્ષાત કરે વસ્તુ કેવું અસ્થિર કેમ ઉતે વિતર્કે આવું કંઈ છે કે નહીં હવે હવે શેના શું આત્મા છે નિશ્ચય કોના વિશે આત્મા પણ નિશ્ચય કરવો એવું કંઈ છે કે નહીં એટલે આ પ્રકારે આ શૂન્યવાદીઓ અભિજાતની દલીલ કરે
એ બધા બહુ બહુ એકદમ બહુ બુદ્ધિશાળી માણસો છે. સર્વમ વસ્તુ અભાવાંતમ, તમે જુઓ કશી વસ્તુ જેમ વૈજ્ઞાનિકો પણ કોઈ પદાર્થ લે એનું વિભાજન કરતા જાય કરતા જાય કરતા જાય, એની મને કીટ કેટલા મોટી મોટી બધી વસ્તુઓ બનાવી છે લોકો, એક્સેલરેટર ને ફલાણા ને ઠીકણા જાત જતું બધી તને ખુદ એને એટલું બધું બનાવ્યું છે પાર્ટિકલ, એને એને વિભક્ત કર્યા કરે કર્યા કરે તો શું થાય છે, કશું રહેતું જ નથી. એટલે આ એ સમજાયું જ છે ને, તમે આ વસ્તુનું વિભાજન કર્યા જ કરો કર્યા જ કરો કર્યા જ કરો કર્યા જ કરો છો, ક્યાં આવો, કશું રહે જ નહીં ત્યાં આગળ. સાચી વાત છે, સર્વમ વસ્તુ અભાવાંતમ, દરેક દરેક વસ્તુનો અંત ક્યાં આવે છે, અભાવમાં આવે છે. દૃષ્ટાંત આવે છે, દીપ કલિકાવત, આ દીવો છે ને, દીવાની જ્યોત છે ને શિખા, એ છેવટે શું થઈ જાય છે, નષ્ટ થઈ જાય છે ને, અભાવ પછી કંઈ રહેતું નથી. અભ્રવત, આ વાદળ છે ને, વાદળ શું થાય ખબર છે, વિખરાઈ જાય છે, કશું રહેતું નથી. વિદ્યુત વચ્ચેથી અહીંયા વીજળી છે ને એ પણ શું છે, કંઈ રહેતું જ નથી. તમે જુઓ બધા પદાર્થો કેવા છે, તદ્દન ચંચળ છે, ચલાયમાન છે, વિકારી છે, તેથી તમે છેવટે એનું એનું વિશ્લેષણ કરો તો તમારા કશું રહેતું નથી. તેથી જગતનું વિશ્લેષણ કરો તો છેવટે કાંઈ પણ રહે નહીં, એના માટે કાંઈ પણ ન હોવા પણ અભાવ એ જ જગતનું સત્ય છે. હું તર્કથી સિદ્ધ કર્યું છે. એથી તર્ક એણે સર્વસ્ય અભાવગ્રસ્તત્વાદ, અભાવ અવધિક, ટૂંકમાં આ બધી વસ્તુ છેવટે નથી નથીમાં જ પરિણામે છે, મારે છેવટે શું રહે છે, નથી પણ રહે છે. આપ કહો છો ને જે રે આત્મા, તો શું રહ્યું, નથી પણ એ આત્મા, અને આ નથી પણ નાશ ના થાય, બધાનો નાશ થતા થતા તમે ક્યાં આવ્યા, નથી પણ એનો નાશ ના થાય, એ કેવું છે, અવિનાશી છે અને આત્મા અવિનાશી છે. એટલે આત્મા કેવો છે, શૂન્ય છે, અવિનાશી છે. આ પ્રકારે એ તો બહુ બધા વિદ્વાનો છે, એટલે ટૂંકમાં પણ આ તો આપણે સાદી સીધી આ દલીલ રજૂ કરી કે એનો ઉત્તર આપવાનો છે, એટલા માટે એવું શિષ્ય શંકા ઉપસૃત્ય આ પ્રકારે શિષ્યની શંકા છે ને એને બરોબર સાંભળીને પાખંડ ખંડન કોઈ આચાર્ય એવા છે, આચાર્ય કહેવાય છે પાખંડનું ખંડન કરવામાં કુશળ. ટૂંકમાં આ બધા વૈદિક લોકો આ બધાને પાખંડ જ કહે, કોને, આ શૂન્યવાદી ફરાણ, જે લોકો વેદનો સ્વીકાર ના કરે કહેવાય છે પાખંડ. તો પાખંડ ખંડન કોવિદ, આ પાખંડ લોકોના મતનું ખંડન કરાવવા અત્યંત કુશળ છે એવો આચાર્યએ ઉત્તર આપ્યો. આ બધા સાથે મેં શાસ્ત્રાર્થ કરેલો, બૌદ્ધો સાથે જૈન બધા સાથે, પણ અવૈદિકો શાસ્ત્રાર્થ કર્યો, એ બધા તર્ક પર જ રચાયેલા છે, પણ તર્ક જ પ્રમાણ છે. તર્કો પ્રતિષ્ઠા, તર્કની કોઈ પ્રતિષ્ઠા નથી. તર્ક વસ્તુ કેવી હોય છે, એના કદાચ તમે સારો જ્યારે વધારે કુશળ તર્ક એટલે બધું નહીં થઈ જાય. આખું વિજ્ઞાન છે ને તર્ક પર રચાયેલું છે, વિજ્ઞાન છે ને રચાયેલું છે તર્ક પર. વિજ્ઞાનના બધા નિશ્ચયો શાંતિ આવે તર્ક પરથી આવે છે. અનુમાન એ નૈયાયિકોને ભયો જ છે, વધારે કુશળ. હવે તો એ તો કેટલા આગળ વધી ગયા નૈયાયિકો કરતા. પણ આપણે જોઈએ છીએ કે દર 10-15-25 વર્ષે છે ને એ લોકોનો અભિપ્રાય બદલાતો છે. કેમ કે 25 વર્ષ નવો તર્ક નીકળે, કોઈ નવી એ લોકો સાધન શોધે, એનાથી વધારે સૂક્ષ્મ તર્ક લઈ આવે, એટલે પેલા તર્ક નવું સાબિત થાય. 25-50 વર્ષ નવો તર્ક આવે કે તર્ક, તર્કની કોઈ પ્રતિષ્ઠા જ નથી. એ તર્ક હંમેશા એનાથી જે વધારે સૂક્ષ્મ તર્ક છે એનાથી એનું ખંડન થાય. એટલે આપણે આપણો નિશ્ચય તર્કને કારણે, આપણું નિશ્ચય છે તર્ક પ્રમાણ નથી, શ્રુતિ પ્રમાણ છે, ઉપનિષદ પ્રમાણ છે. એટલે આ વેદાંતની જે દલીલો કરે કોના આધારે કરે, ઉપનિષદનો આધાર લઈને દલીલો કરે. પેલા દલીલો કરે કોનો આધાર લઈને, તર્કનો આધાર લઈને.
तो कैसे? श्री गुरु उवाच सत्यमुक्तं त्वया विद्वन् निपुणोऽसि विचारयन् अहमादिविकारास्ते तदहावोऽयमप्यनु सर्वे येनानुभूयन्ते स्वयं नानुभूयते तमात्मानं वेदितारं विद्धि बुद्ध्या सुसूक्ष्मया। हे विद्वान, आप गुरुजी शिष्य ने विद्वान क्या बोला वैसे क्या तो है ना विद्वान क्या ना इतने क्या तो ये द्विअर्थी वाक्य पण होय व्यंगमय पण कर। हाँ वा सातो तू तो खरो पंडित बापू हे पंडित जी एम कहे पर अहीं विद्वान साचा अर्थ में कहे एटले टूंकमां हवे आने कई रीते आपणे घटावुं आ शिष्यनो पोतानो प्रश्न आवे तो खरेखर विद्वान ज छे। कई जातनो विद्वान? भाई रामायणमां सीतानुं हरण थयुं पछी सीता क्यारे बनी ए प्रकारनो विद्वान कहेवाय। अथवा तो आ खरेखर बीजाना मत ने लईने गुरुजी ने ए मत नु खंडन करे तक अमर ए माटे प्रश्न पूछता है तो खरो विद्वान कहेवाय। हे विद्वान शून्यवादम अन्यदियम अपि अनूद्य प्रश्नोत्तर प्रवर्तनेन। शून्यवाद तो बीजानो वाद छे ए वीते अत्यारे एनो स्वीकार करे ने प्रश्न पूछो एटले उत्तर मळे ने। जिज्ञासु बधी शोधन प्रकार जाने ये जिज्ञासुनी मत ने शुद्ध स्वच्छ केम करवी? कोई जिज्ञासु शक्य छे के पोतानी रीते दलील करता करता के बीजाने दलना प्रभाव आवे ने एवा निर्णय पर आवे के दुनियानु अंत तत्व शू जे शून्य छे एवा अभिप्राय पर आवी शके? तो ए प्रकारना अभिप्रायमांथी मुक्त करवा माटे એની મતનું શોધન કરવામાં આવે અભિપ્રાય છે ખોટો છે એ પોતે સમજે પછી એને છોડી દે। ટૂંકમાં જે કે આપણા મનમાં નિશ્ચયો જન્મ્યા હોય છે એ નિશ્ચયો આપણે કોઈ રીતે બુદ્ધિથી વિચાર કરીને એના નિશ્ચય પર આવ્યા હોઈએ છીએ અને તેથી આપણે જે તર્ક કર્યો એ ખોટો છે એવું આપણને સમજાય તો ભાઈ આપણે છોડીએ ને નહીં તો ના છોડીએ। માણસ ક્યારે પોતાનો નિશ્ચય છોડે નહીં એના પર જીવન નભે છે ને એ તો એનું નિશ્ચય ખોટો એને સમજ પડે તો છોડે। તે રીતે ગુરુજી પણ આ શૂન્યવાદનો નિર્ણય છે ખોટો છે એવું સમજાવે ત્યારે પછી પેલું છોડે। નિપુણ છે વિચારણે એ શિષ્ય તો વિદ્વાન છે વિચારમાં નિપુણ છે વિચાર સત્ય વસ્તુ નિર્ણય સત્ય નિર્ણય કરવામાં પ્રકારનો તો નિપુણ છે। સબ અગ્નિ ભૂતવા પ્રશ્ન આપાદ્ય તો કેવો છે પોતે જાણે કશું જાણતો નથી એમ કહીને પ્રશ્ન છે એ પ્રશ્ન લીધો શેના માટે? બીજા શ્રોતાઓની શંકા હોય ને એનું નિવારણ કરવા માટે। તો ખરેખર નિપુણ છે વિદ્વાન તો ખરો નિપુણ પણ ખરો કુશળ પણ ખરો કે બીજો મત જાણવો એવો વિદ્વાન ખરો કેવી રીતે ગુરુજીને એ મતનું ખંડન કરવાની તક મળે એ દ્વારા બીજા લોકોના મનમાં આવી જાતનો મત જન્મ્યો હોય તો કેવી રીતે દૂર થાય અને એમની સમજ કેવી રીતે ચોખ્ખી બને? શ્રોત શંકા વિનિર્તના અભિમુખમ એટલે એ રીતે ગુરુજીને તક આપે છે। કદાચ ગુરુજી સામે ચાલીને આ પક્ષનું ખંડન ના કર્યું હોત પણ એને ખબર છે કે અહીંયા કેટલાક છે જેને આ વસ્તુની જરૂર છે ધારો કે તો પછી આપણે પ્રોમ્પ્ટ કરે એટલે એમને પ્રોત્સાહિત કરે ઉત્તેજિત કરે પ્રોત્સાહિત કરે કે ભાઈ આય કહો ભાઈ હું ગુરુજીને કેમ કહેવાય એટલે આપણે પ્રશ્ન પૂછીએ અને તેથી એ ગુરુજી એને જવાબ આપે એમ કરીને પેલાને જવાબ આપવાનો છે પણ આ પ્રશ્ન પૂછે છે એ રીતે આ પ્રશ્નનો કે આ મતનું ખંડન કરવા માટે તમે ગુરુજીને બરાબર ઉત્સાહિત કર્યા એ રીતે તો ખરેખર નિપુણ છે સત્યમુક્તમ ત્વયા
તે કહ્યું ને એ સાચું છે. કેવું છે? યથા શૂન્યવાદના વાદ હે. ટૂંકમાં શૂન્યવાદનો જે વાદ છે એનું તો બરોબર કહ્યું છે. નહીં તો આપણે શું છે, બીજાનો મત કહેવામાં આપણે ગડબડ કરી નાખીએ પાછા. ટૂંકમાં બીજાનો મત બરાબર ના સમજ્યા હોઈએ કે એની અભિવ્યક્તિ આપણે બરાબર ના કહી શકીએ તો પછી આપણે બધા મોટી મુશ્કેલી ઊભી કરે. પણ ના, તે શૂન્યવાદના મતને બરાબર સમજો છો અને એ મતને તે બરાબર વ્યક્ત કર્યો છે. એ રીતે તું કોણ છે? વિદ્વાન છે, નિપુણ છે, સત્યમુક્તમ. તને સાચું કહ્યું. પરંતુ ત્વમ તુ તત્ર મા વિનોદેપી વિશ્વાસમ કૃથાહ. હે શિષ્ય, તું વિનોદમાં પણ એને પણ વિશ્વાસ ના મૂકીશ. અમુક વસ્તુથી એટલું દૂર રહેવું જોઈએ કે એને એને પ્રવેશ કરવા જ ના દેવા. આ શૂન્યવાદને કોઈ રીતે તારા મગજમાં પ્રવેશ કે રમતમાં પણ ના પ્રવેશ. આપણે રમતમાં માની ને ચાલ આવું છે પેલું, તો આ શૂન્યવાદને તું રમતમાં પણ એને તારા મનમાં પ્રવેશ ના કરવા દઈશ. તે શામ વાદ છે? તર્ક માત્ર કલ્પિત છે, મિથ્યાવાદ. આ વાદ છે માત્ર તર્ક પર આધારિત છે, મને મિથ્યા છે. અને માટે કહ્યું અહમ આદિ વિકારાસ્તે તત્ અભાવ અપ્યાયમનું. તો તમે કહ્યું કે મને હવે કંઈ જણાતું નથી. અહમથી માણીને બધા પ્રકારના વિકાર છે એમાં કશું જ હવે રહ્યું જ નથી. બધી વસ્તુનો ત્યાગ થઈ ગયો એટલે મારી હવે સભાનતામાં કંઈ રહ્યું નથી. એટલે પહેલાં તું આ બધું અન્નમય પ્રાણમયનો હોવાપણાને જાણતો હતો, એનો હવે એ બધાને અભાવને જાણે છે. એ બધું આગળ આવી જ ગયું. આપણે એ જે 35માં પાન પર પાછા જઈએ તો કહ્યું જ છે આ વસ્તુ. આ વખતે ભાઈ ગયું છે. એકસો ને 127માં શ્લોકમાં યો વિજાયનાદિ સકલમ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ બુદ્ધિ તદ્વૃતા. ચોપડીને કેવી અનુકૂળ આવે તરત પાછું. હવે દેશી લોકોને આ દલીલો છે. બુદ્ધિ તદ્વસ્તી સદભાવમ અભાવે અહમ ઇત્યયમ. ત્યાં કહેવામાં આવ્યું કે જાગ્રત સ્વપ્નમાં જે બધાને હોવાપણે જાણે છે અને સુષુપ્ત ન હોવાપણે જાણે છે. આપણે સવાર ઉઠીને શું કે મને કંઈ ભાન જ ના રહ્યું. એવું તો હું તો સ્વામીજી કુંભકર્ણ જેમ સૂતો હોઉં છું, કશું ભાન જ નહોતું મને. એ કશું ભાન નહોતું, એ તો ભાન હતું ને. કશું મને ભાન નહોતું એટલે કશું નહોતું એનું ભાન હતું, એવું કહેવાય ને. કશાનું ભાન નહોતું અથવા કશું નહોતું એનું ભાન હતું, એવું ખરું ને. એટલે હતું એ પણ જાણતું હતો અને નથી ભાવને પણ જાણે છે આત્મા અભાવને. જાગ્રત સ્વપ્નમાં બધાને હોવાપણાને જાણે છે, સુષુપ્તિ બધાને બધા ન હોવાપણાને પણ જે જાણે છે. એટલે કહે ને કે મને કંઈ ભાન નહોતું, હું કંઈ જાણતો નહોતો, સુષુપ્તિ મને કંઈ ખબર ના પડી, શું થઈ ગયું અહીંયા બધું. એ જ વસ્તુ કહે છે અહીંયા આગળ. અહમ આદિ વિકારાસ્તે તદ અભાવ અભી અયમ અનુ. ટૂંકમાં જાગ્રતમાં સ્વપ્નમાં આપણે અન્નમય પ્રાણમય અહંકાર મન બુદ્ધ બધું જાણીએ છીએ. સુષુપ્તિમાં અહંકાર બધી વસ્તુ વિલીન થઈ જાય એના ન હોવા પણ જાણીએ છીએ. એવું કેમ કહેવાય? જાગ્યા પછી કહું છું કે મને કાંઈ ભાન નહોતું, ન કિંચિત અવેદિશમ, મને કાંઈ ભાન નહોતું. એવું કહે એટલે એને કંઈ ભાન નથી એમ કહેવાય. પણ આપણે પેલા બાળકને મોકલે જા જરા પેલી સ્વિચ કરી આવ, પેલું મમ્મી અંધારું છે, મને તો કંઈ કંઈ છે જ નહીં, ત્યાં તો કશું છે જ નહીં, મને કંઈ દેખાતું જ નથી. શું કહે? મને કશું દેખાતું નથી. બાળક શું કહે? મને કશું દેખાતું છે અંધારામાં, મને કશું નથી દેખાતું. કશું દેખાય પણ છે ને, એ આંખોથી જોયે છે અને પછી કહે છે મને કશું નથી દેખાતું, બરાબર ને. એટલે કશું જોઈ રહ્યો છે મને, શું છે? મને અંધારું દેખાય છે, કશું નથી એવું દેખાય છે. આંખોથી દેખાય, આંખોથી ન દેખાય આંખોથી ના થાય. આંખો તો જુએ જ ને, તો આંખો જોઈ રહી છે. શું જોઈ રહી છે? અંધારું જોઈ રહી છે.
બધાનો અભાવ જોઈ રહી છે. ભલે બા કે મને કશું દેખાતું નથી, મને દેખાય, શું દેખાય છે, કશું ન હોવા પણ દેખાય છે ને. તો જોવું એ આંખોનો સ્વભાવ છે ને, ન જોવું આંખોનો સ્વભાવ નથી. તેમ પ્રકાશ જોવું કે પ્રકાશિત કરવા આત્માનો સ્વભાવ છે, ન પ્રકાશનો સ્વભાવ છે જ નહીં. તેથી અભાવ કે અને જેનાથી બધી વસ્તુનો સુષુપ્તમાં અભાવનો અનુભવ થાય છે. સર્વે યેના અનુભવયંતે, આ બધું જેના જે જે અનુભવે છે, જે સ્વયંનો અનુભવ હતો પણ જે સ્વયંનો જે અનુભવ ના થઈ શકે એ આત્મા છે. બુદ્ધ્યા સુસૂક્ષ્મ સુસૂક્ષ્મ બુદ્ધિથી તું જાણ, આપણે એને આવતીકાલે ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુ.